સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ હરિયમ પાર્ક સોસાયટી ખાતે છેલ્લા એક મહિનાથી દુર્ગંધ તેમજ ગંદુ પાણી આવતા રહીશો દ્વારા રજૂઆત બાદ પણ પાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી ના કરતા મહિલાઓ પાલિકા ખાતે દોડી ગઈ હતી અને લેખિતમાં રજૂઆત કરી હતી. પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ હરિયમ પાર્ક સોસાયટીમાં છેલ્લા એક મહિનાથી રહીશોને દુર્ગંધયુક્ત ગંદુ પાણી આપવામાં આવતા રહીશો તોબા પોકારી ઉઠ્યા છે અને રહીશોને રોગચાળાની ભીતિ સતાવે છે. તો પ્રાંતિજ પાલિકામાં છેલ્લા એક મહિનાથી રજૂઆતો બાદ પણ પ્રાંતિજ પાલિકા દ્વારા આ બાબતે કોઈ જ કાર્યવાહી ના કરતા પ્રાંતિજ હરિઓમ પાર્ક ખાતે રહેતી મહિલાઓ રહીશો પ્રાંતિજ નગરપાલિકા ખાતે દોડી ગયા હતા અને નગરપાલિકા બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને શુદ્ધ પાણી આપવા માટે રજૂઆત કરી હતી અને જો અઠવાડિયા સુધીમાં શુદ્ધ પાણી નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી હતી અને મતદાન નહીં કરવાની પણ સોસાયટીના રહીશોએ ચીમકી ઉચ્ચારી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા હવે આ બાબતે આગળ કાર્યવાહી કરશે કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિતિ જોવા મળશે એ તો હવે જોવું રહ્યું. ચીલ રાવલ, ચેડેસ ટીવી, પ્રાંતિજ. સોસાયટીમાં ગંદુ પાણી આવે છે, પીવા લાયક છે જ નહીં, બરાબર. તો અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે અમને શુદ્ધ પાણી મળે અને પાણીનો સમય બી ઓછો છે, તો કલાક પૂરું કલાક દોઢ કલાક પાણી આવતા હોય તો વધારે સારું એમ. હા, બહુ જ ગંદુ પાણી આવે છે. અમે ચાર મહિનાથી અમારી સોસાયટીમાં ગંદુ દુર્ગંધવાળું પાણી આવે છે, એની રજૂઆત કરવા માટે કે અમને ચોખ્ખું પાણી મળે, જેના કારણે અમારા સ્વાસ્થ્યને ખૂબ હાનિ થાય એવું છે. ચાર મહિનાથી આ પ્રોબ્લેમ છે, એનું સોલ્યુશન માટે અમે આવ્યા છીએ. હરિયમ પાર્ક પ્રાંતિજ, ત્યાં લગભગ ચાર મહિનાથી દુર્ગંધવાળું અને ગંદુ પાણી આવે છે. એની રજૂઆત એક મહિના પહેલાં અમારા સોસાયટીના રહીશ કાંતિભાઈ સાહેબે રજૂઆત કરી હતી, પણ એનો યોગ્ય નિકાલ ના આવ્યો એટલા માટે અમે બધા ભેગા થઈ અને અહીંયા લેખિત રજૂઆત કરવા માટે આવ્યા છીએ. તો એનો ઝડપથી ઉકેલ આવે એ માટે અમે અહીંયા લેખિત રજૂઆત કરી છે. બીજું કે આ પાણીજન્ય જે રોગચાળો ખરો, કોલેરા ને બધું એ ફેલાવો, પણ અમારા મોટાભાગના લોકો જ્યારે ખ્યાલ આવ્યો કે ભાઈ દુર્ગંધવાળું પાણી આવે છે એટલે બોટલ આરોની ચાલુ કરી, અને એનો લગભગ મહિને એક પરિવારને 900 રૂપિયા એમ કે ખર્ચો લાગે છે. તો એના માટે ઝડપથી એ દુર્ગંધવાળું પાણી ન આવે અને એનો યોગ્ય નિકાલ થાય એ માટે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવેલા છીએ. એપ્રોચ રોડ પર આવેલ હરિયમ પાર્ક સોસાયટીમાં છેલ્લા 4 માસથી દુર્ગંધ મારતું અને ગંદુ પાણી આવે છે. આ પાણી સોસાયટીના રહીશોને માટે આરોગ્ય માટે નુકસાનકારક છે. આ અંગે એકાદ મહિના પહેલાં મેં ચીફ ઓફિસરશ્રીને રજૂઆત કરી હતી અને આજે આખી સોસાયટીના તમામ રહીશો એ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. જો એકાદ અઠવાડિયામાં અમારા પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું, અથવા સોસાયટીના તમામ રહીશોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે, જેથી આ અંગે ઝડપથી સત્વરે પગલાં લેવાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ ઝેરીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક.
સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.